આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિંમતનગર સહિતના પદાધિકારીઓ તેમજ શુભચિંતકોની મુલાકાતથી સંગઠનના કાર્યક્રમમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો, જે એક દિવસના મહેમાન બન્યા હતા. ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીએ કાર્યકર્તાને સંગઠનને આગળ લઈ જવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપી, સાથે સાથે કાયદાની સીમામાં રહી કાર્ય કરતા રહી રાષ્ટ્ર રક્ષાનું સૂચન કર્યું. દરેક સોસાયટી દરેક ગામમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાનું સૂચન કર્યું. જ્યાં જ્યાં પ્રવીણભાઈ તોગડિયાજીનું આગમન થયું ત્યાં ત્યાં ભવ્ય સ્વાગત કરાયું. શહેરમાં હિન્દુ પ્રજાએ ભારે માત્રામાં હાજરી આપી જય શ્રીરામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ હિંમતનગરમાં સવારે 9:30 કલાકે સુપ્રથમ દિનેશભાઈ મહેશભાઈ સોનગરાના નિવાસસ્થાનેથી પ્રયાણ કરી સુરેશભાઈ મગનભાઈ માલવિયાના નિવાસસ્થાનેથી કરસનભાઈ પરમાર, ત્યારબાદ નરેન્દ્રસિંહ પરમાર જસીવા સેવા ટ્રસ્ટના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ત્યારબાદ જગતસિંહ પ્રધાનસિંહ પરમારના નિવાસસ્થાને કાર્યકર્તાને સંબોધન કરી આગામી કાર્યક્રમ તરફ પ્રયાણ કર્યું, તેમજ કાર્યકર્તાઓને મિસકોલ મારી હિન્દુ હેલ્પલાઇનમાં જોડાવા અપીલ કરી હતી. એક દિવસે મહેમાન થયા પોલીસના કાફલા સાથે કાર્યકર્તાઓની મુલાકાત લઈ અલવલ્લી તરફ રવાના થયા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિંમતનગર સહિતના પદાધિકારીઓ તેમજ શુભચિંતકોની મુલાકાતથી સંગઠનના કાર્યક્રમમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો, જે એક દિવસના મહેમાન બન્યા હતા. ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીએ કાર્યકર્તાને સંગઠનને આગળ લઈ જવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપી, સાથે સાથે કાયદાની સીમામાં રહી કાર્ય કરતા રહી રાષ્ટ્ર રક્ષાનું સૂચન કર્યું. દરેક સોસાયટી દરેક ગામમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાનું સૂચન કર્યું. જ્યાં જ્યાં પ્રવીણભાઈ તોગડિયાજીનું આગમન થયું ત્યાં ત્યાં ભવ્ય સ્વાગત કરાયું. શહેરમાં હિન્દુ પ્રજાએ ભારે માત્રામાં હાજરી આપી જય શ્રીરામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ હિંમતનગરમાં સવારે 9:30 કલાકે સુપ્રથમ દિનેશભાઈ મહેશભાઈ સોનગરાના નિવાસસ્થાનેથી પ્રયાણ કરી સુરેશભાઈ મગનભાઈ માલવિયાના નિવાસસ્થાનેથી કરસનભાઈ પરમાર, ત્યારબાદ નરેન્દ્રસિંહ પરમાર જસીવા સેવા ટ્રસ્ટના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ત્યારબાદ જગતસિંહ પ્રધાનસિંહ પરમારના નિવાસસ્થાને કાર્યકર્તાને સંબોધન કરી આગામી કાર્યક્રમ તરફ પ્રયાણ કર્યું, તેમજ કાર્યકર્તાઓને મિસકોલ મારી હિન્દુ હેલ્પલાઇનમાં જોડાવા અપીલ કરી હતી. એક દિવસે મહેમાન થયા પોલીસના કાફલા સાથે કાર્યકર્તાઓની મુલાકાત લઈ અલવલ્લી તરફ રવાના થયા હતા. રિપોર્ટર રાજકમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.